અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. मुख्यमंत्री विजयभाई रूपाणीए विश्व प्रसिद्ध प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव की पूजा अर्चना करी. कोरोना मुक्त गुजरात अने गुजरातीओनी सुखाकारी माटे भगवान सोमनाथ दादा ने प्रार्थना करी हती. कोरोना बाद देशनी साथे गुजरात फरी पुनः धबकतू थशे. आस्थानु केन्द्र समान सोमनाथ मंदिरना अविरत विकास माटे सोमनाथ ट्रस्टनी साथे राज्य सरकार अने प्रवासन विभाग कटिबद्ध छे. ताजेतरमां सोमनाथ ट्रस्टना अध्यक्ष स्थाने वडाप्रधान नरेन्द्रभाई मोदीनी पसंदगी थई छे. तेओनी दीर्घदृष्टिथी सोमनाथ मंदिरनो जय जयकार पण थशे. देशना वडाप्रधान सोमनाथ ट्रस्टना अध्यक्ष होय त्यारे सोमनाथ मंदिरनो विकास वेगवंतो बनशे. मुख्यमंत्री विजयभाई रूपाणीए सोमनाथ मंदिरना निर्माण अने भव्यतामां सिंह फाळो आपनार स्वजनोने याद करता कह्युं हतुं કે સોમનાથ મંદિરનું વિશેષ મહત્વ રહ્યું છે. સોમનાથ મંદિરની ભવ્યતા દિન પ્રતિદિન વધી રહી છે. આજે સોમનાથ દાદાની સવારના પર્વમાં પૂજા કરી છે, ધજા ચડાવી છે, ભગવાનને પ્રાર્થના કરી છે કે હવે કોરોના ઝડપથી વિદાય લે, ફરી વખત पुनः बधु दुनिया धबकती बने, अविरत आपे कायम गुजरात ने कृपा आपनी दृष्टि रही छे, आशीर्वाद पण आपता आव्यो छो, तो गुजरात खूब आगळ वधे अने गुजरातना एक एक मानवी खूब सुखी समृद्ध बने एवी भगवान ने सोमनाथ दादा ने प्रार्थना करी छे. आनंदनी वात ए छे के દેશના વડાપ્રધાન, કરોડો દેશવાસીઓના હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદી હવે સોમનાથ મંદિરના ટ્રસ્ટના ચેરમેન બન્યા છે. ટ્રસ્ટી તો અગાઉ હતા જ, ચેરમેન બન્યા છે. સોમનાથ મંદિરનું એક વિશેષ મહત્વ રહ્યું છે. અગાઉ અનેક વિધર્મીઓએ સોમનાથ ઉપર આક્રમણ કરી છે, ત્યારે અનેક લોકોએ અહીંયા બલિદાનો આપ્યા છે સોમનાથ મંદિરની રક્ષા કરવામાં. અનેક લોકોએ શહાદત ઓરી છે અને સોમનાથ ભારતનું પ્રવેશ દ્વાર અને એ સુરક્ષિત તો દેશ સુરક્ષિત, આ મહત્વ સોમનાથ મંદિરનું કાયમ રહ્યું છે. ત્યારે ત્યારબાદ સોમનાથ મંદિરનું જીર્ણોદ્ધાર અહલ્યા દેવી, મહારાણી અહલ્યા દેવીએ અહીંયા એમનું કર્યું હતું, એ પણ એક ઇતિહાસ છે. અને ત્યાર પછી આઝાદ દેશ થયા પછી સરદાર વલ્લભભાઈ પટેલે આ સોમનાથ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યો. એવા જ સોમનાથ મંદિર એના ભવ્ય વિજય પતાકા સમગ્ર વિશ્વમાં લહેરાય અને એવા સમયે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચેરમેન બન્યા છે, મને પૂર્ણ શ્રદ્ધા છે કે સોમનાથ મંદિરની ભવ્યતા, દિવ્યતા એ ખૂબ વધશે. બ્યુરો રિપોર્ટ, D9 ન્યૂઝ.